હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા જ મજામાં હશો ફરીથી આપણે સેશનની અંદર આજે મળી રહ્યા છીએ આજે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક રીડ નંબર ટેન જોવા તરફ આપણે જઈ રહ્યા છીએ આગળ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે થોડીક પૌરાણિક બાબતો પણ આ યુનિટની અંદર આપણે જોવા તરફ જશું આગળ મીનવાઇલ સ્ટોરી આમ કહીએ તો હાલના સમયમાં જે કંઈ સિરિયલ્સ મહાભારત છે રામાયણ છે તે પણ ઘણા વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓએ જોયેલી હોય અથવા તો તે બાબતની વાત પણ જાણતા હોય તો થોડી તેને બેઇઝ આ સ્ટોરી રિલેટ કરે છે નેમ ઓફ ધ સ્ટોરી એવું કહે છે કે ધ અલ્ટિમેટ કમ્પેનિયન કમ્પેનિયન શબ્દ લખી નાખજો સાથીદાર ટાઇટલ સમજીએ તો અદ્ભુત એવો એક પ્રકારનો સાથીદાર કે જે છેક સુધી સાથ નિભાવે છે કેવા પ્રકારના વ્યક્તિ કેવા પ્રકારની બાબતો જે આપણે આ યુનિટની અંદર જોવા તરફ જઈ રહ્યા છીએ તેની અંદર આપણે ડિસ્કસ કરીએ સ્ટાર્ટિંગ ઓફ ધ યુનિટ ફર્સ્ટ ફ્રન્ટ પેજમાં ફ્રેન્ડ્સ તમને લોકોને એક બહુ સરસ મજાનું ચિત્ર દૃશ્યમાન થાય છે કે જે ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે એક સાઈડ તમને સરસ મજાનું એક સિંહાસન દૃશ્યમાન થાય છે સેકન્ડલી વન પર્સન છે ધેર ઇઝ વન ઓલ્સો અ ડોગ વિથ હિમ અને આમ આવું એક દૃશ્ય તમને દેખાઈ રહ્યું છે આસપાસ પર્વતના વિસ્તારો છે અને જે સિંહાસન પર બિરાજમાન છે તેમની પાછળથી ખૂબ જ તેજ રૂપી પ્રકાશ પ્રજ્વલિત થઈ રહ્યો છે આમ આવા પ્રકારની કંઈક બાબત જણાય છે તો કઈ કઈ બાબત કોણ કોણ છે આ કેરેક્ટર્સ એ વિશે આપણે યુનિટ જોતા જઈએ અને કમ્પ્લીટલી વર્કઆઉટ જોતા જઈએ આમ તો તમને આ બાબત જોતા થોડી ઘણી જો પૌરાણિક બાબતો વિશે ખ્યાલ હોય તો ખ્યાલ આવી શકે કે કઈ કઈ બાબતો આમાં જોઈ રહ્યા છીએ લેટ સી જેમ કે કેવી બાબત છે તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટિંગ યુનિટનું જે છે એ બહુ જ સરસ થયું છે કહે છે કે આફ્ટર ધ ડેથ ઓફ ક્રિષ્ણા ગુજરાતીમાં આપણે કૃષ્ણ ભગવાન એવી રીતે કહીએ છીએ ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશનની અંદર ક્રિષ્ણા એ અર્થમાં વાત કરી કે કૃષ્ણ ભગવાનના અવસાન પછીના સમયની વાત કરી એટ ધેટ ટાઈમ કેવી ઘટના બની તો પાંડવાસ અલોંગ વિથ દ્રૌપદી બે પક્ષની વાત કરી પાંડવ પક્ષ અને દ્રૌપદીજી એ બંને લોકોને ફેલ્ટ ધેટ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ કે બંનેને એવું લાગવા લાગ્યું કે હવે લાઈફ જીવનની અંદર કોઈ જ પ્રકારનું વર્થ લખી નાખો શબ્દ મૂલ્ય કોઈ હવે મૂલ્ય જણાતું નથી એટલે કે જીવનમાંથી હવે કોઈ જીવનનો એવો પ્રોપર ચેનલનો રસ રહ્યો નથી અને તેનું કોઈ મૂલ્ય લાગતું નથી કોના અવસાન પછીની વાત કરી ભગવાન શ્રી કૃષ્ણના અવસાન પછી કોને કોને પાંડવો અને દ્રૌપદીજી તેઓને તેવું લાગે છે દે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ તેઓને દરેક જીવનની અંદરની જે કાંઈ ભૌતિક સુખ સગવડો છે અન્ય કોઈ બાબતો છે તેમાંથી ઇન્ટરેસ્ટ રસ જે છે એ જતો રહ્યો અને એવું થાય છે કે હવે જીવન આ કૃષ્ણ ભગવાનના અવસાન પછી કાંઈ ચોક્કસપણે તેનો કોઈ ગોલ રહ્યો નથી દે મેઇડ પરીક્ષિત કેરેક્ટર આવ્યું છે પરીક્ષિત કોણ છે તો કે છે કે સન ઓફ અભિમન્યુ અભિમન્યુના સન પુત્ર નામ આપ્યું છે પરીક્ષિત તેઓને પાંડવું અને દ્રૌપદીજી બંને લોકોએ મેઇડ ધ એમ્પેરર ઓફ એમ્પેરર એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર તેને હસ્તિનાપુરનો એમ્પેરર લખી નાખો શબ્દ સમ્રાટ બનાવી દે છે કરતા હરતા બનાવી દે છે અને નક્કી કર્યું કે એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની તેઓ એક સારી યાત્રા તરફ નીકળી ગયા છે હસ્તિનાપુર છોડી દીધું કારણ કે હવે ત્યાં કૃષ્ણ ભગવાનનો વનવાસ કૃષ્ણ ભગવાનનો જે રહેવાસ જે છે એ ત્યાં રહેલો નથી એટ ધ ટાઈમ ડ્રેસ્ડ ઇન અ ટ્રી બાર્ક્સ તેથી તેઓ એટલે કે કોણ કોણ પાંડવો અને દ્રૌપદીજી કે જેઓ ટ્રી બાર્ક્સ લખી નાખો વૃક્ષની છાલ રફ સ્કીન એ ટાઈપના ચોક્કસ ભબકાદાર વસ્ત્રો નહીં પરંતુ એકદમ સાદા વસ્ત્રો એ પહેરી અને એન્ડ ડિયર સ્કીન ઉપરાંત હરણની જે સ્કીન છે એ પ્રકારના વસ્ત્રો રફલી એકદમ પહેરી અને દે સ્ટોપડ એટ ધ પેલેસ તેઓની યાત્રા શરૂ થઈ છે યાત્રાઓ કોની કોની શરૂ થઈ છે તો કે છે કે પાંડવો અને દ્રૌપદી કે જેઓ હસ્તિનાપુર છોડી અને હવે કૃષ્ણ ભગવાનના ત્યારબાદ નીકળ્યા છે અને પોતાની જર્ની શરૂ છે દરમિયાન તે સ્ટોપ એટ વન પેલે વન પેલેસ એક જગ્યાએ ઊભા રહે છે વેર પીપલ ઓફ સિટી એ તેનો જે હસ્તિનાપુરનો મહેલ છે તે જગ્યાએ ઊભા રહે છે અને જતા વખતની છેલ્લી સમયની વિદાયની વાત કે જ્યારે પાંડવો અને દ્રૌપદીજી બંને નીકળી રહ્યા હતા હસ્તિનાપુર છોડી રહ્યા હતા અને એવા સમયે પીપલ ઓફ ધ સિટી આ હસ્તિનાપુરના લોકો બેડ ધેમ ફેરવેલ શબ્દ વેપાર છે બેડ ધેમ ફેરવેલ કાઉસમાં કીધું છે સેડ ગુડ બાય લખી નાખો બેડ ધેમ ફેરવેલ વિદાય આપવી બી એ ડી ઈ આ બેડ નામનો શબ્દ છે ફ્રેન્ડ્સ તે હંમેશા કોઈ વિદાય આપવાની બાબત હોય ત્યારે આનો યુઝ થતો હોય છે એટલે ફ્રેન્ડ્સ આ ફર્સ્ટ પેસેજમાં આપણે કેટલી બાબત જોઈ તો કહે છે ધેટ કે પાંડવ અને દ્રૌપદી શ્રી આ બંને પક્ષના બંને લોકોને હવે થયું એવું કે કૃષ્ણ ભગવાનના પછી અવસાન પછી એવું લાગ્યું કે હવે જીવનની અંદર કોઈ વર્થ મૂલ્ય જે છે એ રહ્યું છે નહીં તેટલા માટે તેઓએ નક્કી કર્યું કે તેઓ પોતાની હસ્તિનાપુરની આ નગરી જે છે એ છોડીને જતા રહેશે અને એટલા માટે પરીક્ષિત નામના આ વ્યક્તિ કોણ છે તો કે સન ઓફ અભિમન્યુના જે પુત્ર છે પરીક્ષિત તેમને શું બનાવ્યા ઈ ફોર એમ્પેરર બનાવે છે હસ્તિનાપુરના સમ્રાટ બનાવી તેને રાજ્ય સોંપી અને પોતે કેવા વેશે તો કે એકદમ સાદગી જીવનના વેશે ઝાડની છાલ છે વૃક્ષની છાલ છે ઉપરાંત ડીયર સ્કીન છે આવા પ્રકારના એકદમ રફલી વસ્ત્રો એકદમ સાદું સેધું જીવન ભોગવિલાસ ત્યાગી અને પોતે પોતાની યાત્રા તરફ નીકળવા જઈ રહ્યા છે ફાઇનલી તેઓ પોતાના હસ્તિનાપુરના મહેલના મુખ્ય દ્વાર પાસે આવી પહોંચ્યા છે અને એ સમયે પીપલ ઓફ હસ્તિનાપુર એટલે કે લોકો પ્રજા જે છે હસ્તિનાપુરની તેઓ હવે ત્યાં એકત્રિત થયા છે અને હવે શું થાય છે તો તેઓને વિદાય પણ આપવા જઈ રહ્યા છે એટ ધ ટાઈમ વોટ હેપન ધેટ કે ધ પાંડવાસ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ કે પાંડવ લોકો અને દ્રૌપદીશ્રી એ બધા જ ટુ વર્ડ્સ નોર્થ બે શબ્દ આપ્યા છે પેલો શબ્દ લખી નાખો ટુ વર્ડ્સ એટલે કે ની તરફ અને નોર્થ એટલે કે ઉત્તર દિશાની તરફ એણે યાત્રા કરવાનું શરૂ કર્યું મુસાફરી કરવાનું શરૂ કર્યું ઇન અ ફ્યુ ડેઝ થોડાક દિવસોમાં દે રીચ એટ ધ હિમાલયાસ થોડા દિવસોની અંદર તો પાંડવો અને દ્રૌપદીશ્રી એ લોકો હિમાલય સુધી પહોંચે છે ત્યાં પહોંચતાની સાથે ધે ક્લાઇમ્બિંગ ધી સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન્સ પર્વતો ચડવાનું શરૂ કર્યું પાંડવો અને દ્રૌપદી શ્રી જઈ રહ્યા છે વેન ધી કેમ ટુ માઉન્ટેન મેરુ જ્યારે મેરુ નામના પર્વત પર આવ્યા ત્યારે ઓલ ઓફ વેર ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ શબ્દ લખી નાખો ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ બંનેનો અર્થ થાય છે થાકી જવું તેવા અર્થમાં વાત કરી કે તેઓ સૌ કોઈ કેમ કે ત્યારે એ સમયે તો કાંઈ ફોર વ્હીલ કે એવું હતું નહીં કે બે સરસ વિમાનમાં બેઠાને પોતાની યાત્રા કરી નાખી એકદમ પગે ચાલીને નીકળવાનું રહેતું એ સમયે કોઈ એવી બીજી કોઈ ફેસિલિટીસ હતી નહીં કે ચાલો વિચાર તો કરો એ સમયે જો કદાચ મોબાઈલ હોત અને આવી બધી બાબત હોય તો તરત જ પાંડવો છે એ બરાબર દ્રૌપદીજીને એવું ન કહે કે હવે તમે ભોજન તૈયાર કરો કે કોઈ પણ બાબત માં ઇન્વોલ્વ રહો તરત જ તે ઝોમેટો અને સ્વિગી એમાં ઓર્ડર કરી દે અને તરત જ પીઝા કે બર્ગર આ હા હા અત્યારે લોકડાઉનમાં બધાને એટલું બધું વાળું લાગતું હોય બટ છેવટે એવી કોઈ સગવડતા હતી નહીં તેટ્સ વાય વોટ વોઝ ધ રીઝન કે તેઓ થાકી જાય છે અને હવે પગે ચાલીને પહોંચ્યા છે ધીરે ધીરે જર્ની કરતાં માઉન્ટેન મેરુસ પણ ક્રોસ કરી જાય છે અને યુઝડ ઓફ ઓલ એનર્જી પોતાની બધી જ ઉર્જા જે છે એ સમાપ્ત થઈ જાય છે એન્ડ ધેન ત્યારબાદ એન્ડ અ ડ્રેડફુલ થિંગ શબ્દ વાપરો છે ડ્રેડફુલ લખી નાખો ભયાનક એકદમ ભયંકર થિંગ બાબત ઘટના હેપન્ડ શબ્દ લખજો હેપન્ડ થવું અથવા તો બનવું એક ખૂબ જ અજુગતી ઘટના બની કેવી ઘટના બની તો કહે છે દ્રૌપદી ફેલ ડાઉન ડેડ કે દ્રૌપદીજી પડી જાય છે અને ડેડ મૃત્યુ પામે છે અવસાન પામે છે તો પાંડવાઝ વેર શોક્ટ પાંડવ લોકો ખૂબ જ શોક્ટ એટલે કે આશ્ચર્યચકિત થઈ જાય છે કે હવે શું કરવું કીએ તો ક્યાં કીએ બટ દે કુડ ડુ નથિંગ પરંતુ તેઓ કાંઈ જ કરી શક્યા નહીં કારણ કે ઘટના કેવી ત્યાં નજીકમાં કોઈ એવો ઉપચાર થઈ શકે તેવી બાબત ન હતી દ્રૌપદીજી થાકી ગયા અને નીચે પડી જાય છે અને અવસાન પણ પામે છે પાંડવ લોકો ચિંતા કરે છે આશ્ચર્ય પામે છે આંચકો લાગે છે કે આ કેમ આવું થાય છે બટ મીનવાઈલ ઘટના એવી બની દે હેડ ટુ કન્ટિન્યુડ ધેર જર્ની પણ પાંડવ લોકોને જેમ વચન મુજબ પોતાની જર્ની જે છે એ શરૂ કરવાનું શરૂ રાખ્યું મુસાફરી શરૂ રાખી હવે તેમાંની અંદર આગળ વાત કરે છે કે સહદેવ વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ કે સહદેવ છે આપણે ગુજરાતીની અંદર સહદેવ કહીએ છીએ આનું ઇન ટુ ઇંગ્લિશ સહદેવા એ અર્થમાં પણ કહે છે કે ત્યારબાદ સહદેવ પણ પડી જાય છે અને તેનું પણ મૃત્યુ થઈ જાય છે શા માટે શું કારણ છે પાંડવ લોકો વિચારે છે કે કયા કારણે હવે અવસાન થાય છે હિવોઝ વોઝ તો કહે છે હિવોઝ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ કે તેને સહદેવને પોતાના વિસડમ શબ્દ લખી નાખજો વિસડમ ચાતુર્ય ઉપર ખૂબ જ પ્રાઉડ હતું ગર્વ હતું અભિમાન હતું ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય તેથી તેમને મૃત્યુ પામવું પડ્યું એટલે માટે તેનું અવસાન થઈ જાય છે સેડ યુધિષ્ઠિરા આ બધી બાબત યુધિષ્ઠિર એમને જણાવે છે ઇટ મીન્સ કે ફ્રેન્ડ્સ બાબત કેવી થઈ દેટ કે સૌ પ્રથમ અત્યાર સુધીમાં જર્ની શરૂ થઈ ગઈ દ્રૌપદીજી કે જે ફેલ ડાઉન નીચે પડે છે અને તે ડાઇડ એનો અવસાન થઈ જાય છે આફ્ટર દેન બીકોઝ ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ બધા થાકી જાય છે દેટ્સ વાય યુઝ ઓલ ઓફ ધ એનર્જી ફિનિશ થઈ ગઈ એનર્જી હવે છેવટે ઘટના ફ્રેન્ડ્સ એવી બની દ્રૌપદીજીના અવસાન પછી પાંડવ લોકો ખૂબ જ આશ્ચર્યમાં દુઃખમાં પણ શું કરી શકે છતાં પોતાની જર્ની જે છે એ આગળ તરફ લઈ જાય છે છે અને છે આગળ ચાલ્યા કરે છે મીન થયું એવું કે સહદેવ ત્યારબાદ નીચે પડી જાય છે અને સહદેવનું પણ અવસાન થઈ જાય છે એનું કારણ શું હતું તો તેને પોતાની વિઝડમ ડબલ્યુ ફોર વિઝડમ કે પોતાના બુદ્ધિચાતર્યો ઉપર ખૂબ જ એને અભિમાન હતું તેનું ગર્વ હતું તેટલા માટે તેનું હવે ડેથ થયું છે મૃત્યુ થયું છે આવું યુધિષ્ઠિર તેમને જણાવે છે એટ ધ ટાઈમ સાથે હવે શું થયું ડેટ યુધિષ્ઠિર શ્રી એવી બાબત કરી અને જણાવે છે નકુલા ડાઈડ નેક્સ્ટ ત્યાર પછી નકુલનું અવસાન થાય છે એટલે કે સહદેવના અવસાન બાદ હવે નકુલનું પણ અવસાન થયું યુધિષ્ઠિરા ટોલ્ડ ભીમા એવો સમયે એટ અ ટાઈમ યુધિષ્ઠિર છે તે ભીમને તેના બ્રધરને કહે છે કે નકુલ ડાઇડ બિકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી કારણ કે નકુલનું અવસાન એટલા માટે થયું છે બિકોઝ તેને તેની બ્યુટી એટલે કે સુંદરતાનો ખૂબ જ અભિમાન હતું એટલા માટે તેનું અવસાન થયેલું છે ધેન કેમ અર્જુના સ્ટન હવે ત્યારબાદ અર્જુનનો વારો આવે છે એટલે કે સહદેવનું અવસાન થયું પછી નકુલનું અવસાન થયું હવે અર્જુન પણ એના મૃત્યુની નજીક છે મૃત્યુ દવાની નજીક છે એટ ધ ટાઈમ યુધિષ્ઠિરા રિમાર્ટ યુધિષ્ઠિરાએ એણે રિમાર્ટ લખી નાખો શબ્દ નોંધ કરવી જણાવું કહ્યું તેમણે જણાવ્યું કહ્યું શું કે અર્જુન હેડ હેડસેટ ધેટ હી કુડ કિલ ઓલ ધ એનિમીઝ કહે છે કે એક વખત અને આમ તો અવારનવાર અર્જુને પણ કહ્યું હતું કે હી કુડ કિલ ઓલ ધ એનિમીઝ કે તે એનિમીઝ શબ્દ લખી નાખો દુશ્મનો તે દુશ્મનોને ઓલ બાય હિમસેલ્ફ દરેક દુશ્મનોને પોતાની જાતે એકલા હાથે જ મારી શકે છે તેવું નોટિફિકેશન કોણે કર્યું હતું એક વધ સૂચન અર્જુનાએ કરેલું હતું એટ ધ ટાઈમ અર્જુને એવું કહ્યું હતું કે પોતે એકલા હાથે દરેક દુશ્મનોનો ખાત્મો કરી શકે છે તેમનો વધ કરી શકે છે હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેડ હિરોઝ બાય ધેટ રિમાર્ક તેમ કહીને આ રિમાર્કથી આ સૂચનથી અર્જુને બધા જ ગ્રેડ હિરોઝ બધા જ મહાન જે વ્યક્તિઓ હતા તેઓનું ઇન્સલ્ટ લખી નાખો શબ્દ ઇન્સલ્ટ અપમાન કરવું તેને ડિસરેસ્પેક્ટ કર્યો હતો અને તેનું અપમાન કર્યું હતું ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય અને એટલા માટે અર્જુનને પણ હવે મરવું પડશે અને એનું અવસાન થાય છે આમ અહીંયા વાત કરી ઇટ મીન્સ ઇન્ટુ ધ વર્ક ફ્રેન્ડ્સ કેવી બાબત થઈ અત્યાર સુધીની અંદર તમે જોયું હોય તો દ્રૌપદીજીનું અવસાન થયું કારણ યાદ રાખજો મેક્સિમમ તમને કોમ્પ્રેન્શનની અંદર આ અવસાન કઈ રીતે થયું છે અથવા તો તેનું કારણ શું છે તે પૂછાય છે જ્યારે માઉન્ટેન મેરુ નામનો પર્વત જે છે એ ક્રોસ થયા બધા જ લોકો ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ એ થાકી જતા સૌ પ્રથમ દ્રૌપદીજી છે એ પડી જાય છે અને તેનું અવસાન થઈ જાય છે સૌ પ્રથમ અવસાન થવાથી પાંડવો ખૂબ જ શોક થાય છે અને ઘણું બધું કરવા ઈચ્છે છે પણ કશું કરી શકતા નથી બટ હવે ફાઈનલી ત્યારબાદ સિકવન્સમાં ફસ્ટ સહદેવનું અવસાન થયું છે યાદ કરો સહદેવનું અવસાન શા માટે થયું તો કે પોતાને સહદેવને વિસડમ ડબલ્યુ વિઝડમ કે પોતાની બુદ્ધિ ઉપર ખૂબ જ ગર્વ હતું ખૂબ જ અભિમાન હતું તેટલા માટે સહદેવનું અવસાન થઈ જાય છે ત્યારબાદ નકુલનું ટન નકુલનું પણ અમુક અંતર ચાલ્યા પછી અવસાન થયું ચોક્કસ દિવસો બાદ તેનું કારણ શું તો નકુલને પોતાની બી એટલે કે બ્યુટી ઉપર ખૂબ જ અભિમાન હતું એટલા માટે તેનું પણ અવસાન થઈ જાય છે નકુલના અવસાન બાદ હવે કોનો ટર્ન થયો છે અવસાનમાં તો કે અર્જુન અર્જુને શું સૂચન કર્યું તો એક વખત કે પોતે એકલા હાથે સિંગલ હેન્ડેડલી દરેક ઈ ફોર એનિમીઝ દરેક દુશ્મનોને મારી શકે છે આમ સૂચન કરતાં તેણે બીજા ગ્રેટ હિરોઝનું અપમાન કર્યું હતું તેટલા માટે હવે અર્જુનનું પણ અવસાન થઈ જાય છે આમ મેઇનલી હવે અર્જુનનું પણ અવસાન થયું ઈટ મીન્સ કે પાંચ પાંડવોમાંથી ત્રણ ભાઈઓનું અવસાન થઈ ગયું છે નંબર ફર્સ્ટ સહદેવ યાદ રાખજો સિકવન્સ સેકન્ડલી નકુલ એન્ડ થર્ડ વન અર્જુન આ ક્રમથી અવસાન થયું છે હવે પાંડવોના બાકીના જે ભાઈઓ છે તો તો હવે કોણ છે તો બે જ છે કહે છે ભીમા એન્ડ યુધિષ્ઠિરા આ બે જ પાત્રો હવે જીવિત છે મિનવાઇલ ભીમા એન્ડ યુધિષ્ઠિરા કન્ટિન્યુડ વોકિંગ ભીમ એન્ડ યુધિષ્ઠિર બંને પોતાનું વોકિંગ ચાલુ રાખે છે યાત્રા શરૂ રાખે છે આગળ તરફ જવા તરફ જઈ રહ્યા છે સ્વર્ગની મનોકામના કરી રહ્યા છે ભીમા વોઝ ધ ફોલ હવે કોનું અવસાન થયું છે ભીમાનું એટલે કે ભીમનું હવે અવસાન થયું છે અને એના અવસાન સમયે હી કોલ્ડ આઉટ ટુ યુધિષ્ઠિરા તે યુધિષ્ઠિરને બોલાવે છે અને પોતાના મૃત્યુ સમયે એ જ પોતાના બ્રધરને પૂછે છે યુધિષ્ઠિરને પૂછે છે કે વાય શુડ આઈ ફોલ કે હું કેમ પડ્યો મારું શા માટે અવસાન થયું વોટ હેવ આઈ ડન મેં શું કર્યું મેં તો કોઈ સુંદરતાનું પણ અભિમાન નથી રાખ્યું તો યુધિષ્ઠિરા સૈટ માય ડિયર ભીમા કહે છે એના ભાઈને મૃત્યુના સમયે અંત ઘડી આવી છે અને જણાવે છે આઈ હેવ ઓલવેઝ લવડ યુ કે હે ભાઈ હું તને હંમેશા મેં તને ચાહ્યો છે ખૂબ જ આદર કર્યો છે તને ખૂબ જ લાગણી વ્યક્ત કરી છે અને ખૂબ જ પ્રેમભાવ વ્યક્ત કરેલો છે બટ યુ ઓલસો હેડ વન ફોલ્ટ પણ તે એક ફોલ્ટ એટલે કે એક ભૂલ કરી છે કઈ તો કહે છે કે યુ ઓલવેઝ બોસ્ટેડ શબ્દ લખી નાખો બોસ્ટેડ બી ઓ એ એસ ટી ઈડી બોસ્ટેડ બડાઈ મારવી જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં ફાંકા મારવા પણ કહીએ છીએ કાઠિયાવાડી ભાષામાં હા ફ્રેઝ આપ્યો છે ટૉક વિથ ટુ મચ પ્રાઇડ ખૂબ જ અભિમાનથી ઘણા વખત કહેવાય ને ઘણા લોકોને હોય આવી મોટી મોટી આમ ઊંચી ઊંચી વાતો જ કરે તો એને બોસ્ટિંગ કહેવાય ઇંગ્લિશની અંદર એટ ધ ટાઈમ કે તારો કોઈ જ ફોલ્ટ નથી બટ તે ખૂબ જ એક વખત બડાઈમાં મારી છે શેની તો ઓફ યોર સ્ટ્રેન્થ કે તને પોતાની તાકાતનું અભિમાન છે એ માટે તારું અવસાન હવે થવા જઈ રહ્યું છે લિવિંગ ધેમ બિહાઇન્ડ યુધિષ્ઠિરા વેન્ટ ઓન એટલે કે હવે ભીમભાઈનું પણ અવસાન થયું છે અને યુધિષ્ઠિર આગળ તરફ ચાલી રહ્યો છે અને જઈ રહ્યા છે યુધિષ્ઠિર વેન્ટ ઓન એન્ડ ઓન એન્ડ વેન્ટ અલોન આગળને આગળ જાય છે એકલા ચાલે છે ઇન સર્ચ ઓફ પીસ પીઈ એસ સી ઈ શબ્દ લખી નાખો પી ઈ એસ સી ઈ પીસ એટલે શાંતિની શોધમાં ચાલે છે અને બીજું સ્પેલિંગ તમને આપી દઉં છું પીસનો પી આઈ ઇ સી ઈ આ પીસ એટલે શું થાય છે જે તે કોઈ આપણે ટુકડો કહીએ છીએ એ પીસ એનો સિમિલર વર્ડ છે એનો સિમિલર વર્ડ થાય છે ટુકડાનો ફ્રેગમેન્ટ F R A G એમ E એન્ડ ટી ફ્રેગમેન્ટ એટલે પણ ટુકડાઓ કહી શકાય છે પીઆઈ E પીસ એટલે કે ટુકડો પોર્શનના અર્થમાં બટ અહીંયા જે પીસ આઈ પૂછે શાંતિના અર્થમાં કે છે કે શ્રી પોતાની એકદમ શાંત અવસ્થા શાંતિની શોધમાં હવે એકલા જ રહ્યા છે અને એ સિંગલ પર્સન પોતાની શાંતિની શોધમાં આગળ ચાલે છે વેર ડઝ એવરીબડી એલ્સ બટ ફેલ ફોલ એન્ડ કે એવરીબડી માટે યુધિષી એલ્સનું અવસાન થયું એન્ડ હવે યુધિષીરનું શું થાય છે તો તે બાબત તરફ જે હવે આપણે આગળ જઈએ છીએ જેમ કે છે અ ડોગ હેડ બિન ફોલોિંગ પાંડવાઝ સિન્સ ધે લેફ્ટ હસ્તિનાપુર બહુ સરસ મજાની એક નવી ચોંકાવનારી બાબત આપણને અહીંયા રજૂ કરી અ ડોગ એક ડોગ છે કૂતરો છે કે જે ફોલોવિંગ એકચ્યુઅલ વર્ડ છે ફોલો એફ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ લખી નાખજો શબ્દ ફોલો કરું ને અનુસરવું નો પીછો કરવો બંને મિનિંગ લખી નાખજો એફ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ ફોલો કરું ને અનુસરવું અથવા તો ની પાછળ ચાલવું થયું કેવું કે જ્યારથી પાંડવા પાંડવો લેફ્ટ હસ્તિનાપુર એલ ઇ એફ ટી લેફ્ટ ખાસ એક લેફ્ટ એટલે ડાબી બાજુ પણ અહીંયા જે લેફ્ટ છે એ એલ ઇ એ વી વીઈ લીવ તેનું વી ટુ ફોર્મ થાય છે લેફ્ટ તો તેનો અર્થ અહીંયા છોડવું એ અર્થમાં થશે તો વાત એવી કરી કે જ્યારથી ઘટના એવી બને છે પાંડવ લોકો જ્યારે હસ્તિનાપુર છોડી અને ચાલે છે ત્યારથી એક ડોગ એનો પીછો કરી રહ્યો છે એની પાછળ પાછળ ચાલી રહ્યો છે એટલે કે એની પાછળ ફોલો તેને કરે છે ઇટ અકમ ધેમ ઓલ થ્રુ ધ જર્ની શબ્દ વાપરો છે અકમ સ્પેલિંગ સ્પેલિંગ ડાઉન કરશું અકમ મેઇન ફોર્મ છે કંપની આપણે ઘણી વખત નથી ગુજરાતીમાં કહેતા કે મને ભાઈ કંપની આપજે એટલે એનું એકચ્યુઅલ વર્ડ છે અકમનિટ લખો શબ્દનો અર્થ નો સાથ આપવો કે છે કે તે અકમનિટ દેમ થ્રુ ધ જર્ની એ ડોગ છે એ તેને ખૂબ જ ટાઈમથી આખી જર્ની દરમિયાન તેને સાથ આપી રહ્યો છે ઇટ ફોલોડ યુ ધિસ્ટિરા ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન એ ડોગ છે એ યુધિષ્ઠિરની પાછળ પાછળ જાય છે જ્યારે યુધિષ્ઠિર હવે માત્ર અલોન એક જ બચ્યા છે એક જ જીવિત છે કારણ કે તમને ખ્યાલ છે ફર્સ્ટ ફ્રેન્ડ્સ કોનું અવસાન થયું હતું દ્રૌપદીજીનું થાકી ગયા હતા પડી ગયા હતા અવસાન પામ્યા છે પછી પાંડવોના ભાઈઓમાં સૌ પ્રથમ સહદેવનું અવસાન થયું શા માટે તો કહે છે કે બુદ્ધિનું અભિમાન હતું ખૂબ જ ડાપણ બુદ્ધિચાતુરીઓ ઉપર ખૂબ ગર્વ કરતા અભિમાન કરતા પછી ત્યારબાદ કોનું અવસાન થયું નકુલનું અવસાન થયું છે નકુલને શા માટે એનું અવસાન થયું છે ઘણી વખત કથાની અંદર તમે આવું સાંભળતા હશો કે નકુલ જે છે કે પોતાને ખૂબ જ સુંદરતાનું અભિમાન હતું તે સુંદરતાના અભિમાનની સાથે સાથે તેનું પણ અવસાન થાય છે ત્યારબાદ અર્જુનજીનું પણ અવસાન થયેલું જણાય છે કારણ કે તેઓએ એક વખત એક સરસ મજાનું રિમાર્ક કર્યું હતું કે પોતે ખૂબ જ સારામાં સારા એક આઈ નામના વ્યક્તિ તરીકે જેનામાં હું પણ આવી ગયું છે જે એકલા હાથે દરેક દુશ્મનોનો ખાત્મો કરી શકે છે તેવું સૂચન કર્યા બાદ દરેક હિરોઝનું તેણે ઇન્સલ્ટ કર્યું હતું અપમાન પણ કર્યું હતું આ બધા થતાની સાથે ને ભીમ બંને બચ્યા છે અને ત્યારબાદ ભીમનું પણ અવસાન થઈ જાય છે ભીમ જેમનું અવસાન થતાની સાથે તેમણે યુધિષ્ઠિરને પૂછ્યું છે કે હે યુધિષ્ઠિર મારા ભાઈ તમે મને કહો કે મારું અવસાન શા માટે થયું છે તો યુધિષ્ઠિરે કહ્યું કે તમે બોસ્ટિંગ એટલે કે ખૂબ જ બળાઈ કરેલી ખૂબ જ અભિમાન કરેલું હતું ખૂબ જ મોટી મોટી વાતો જોયેલી હતી કોની તો કે પોતાની સ્ટ્રેન્થ એટલે કે તાકાતની એટલા માટે ભીમનું પણ હવે અવસાન થઈ જાય છે માત્ર યુધિષ્ઠિર એકલા જ બચે છે છ નહીં છાય તો ઘણી વખત કથાની અંદર આવી બધી બાબતો આવી લેંગ્વેજ સાંભળી હોય બટ મેઇનલી વાત કરીએ તો કહે છે કે યુધિષિર એકલા જ બચે છે એની પાછળ ડોગ છે અને યુધિષિરા કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ અપ ટુ ધ માઉન્ટેન પાથ હવે યુધિષ્ઠિર છે એ માઉન્ટેન પાથ શરૂ કરે છે એટલે કે આ પર્વતોનો રસ્તો જે છે તે ચાલવા તરફ જઈ રહ્યા છે આગળને આગળ ચાલે છે વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની કે જ્યારે તે પોતાની જર્નીના અંત તરફ પહોંચે છે તે એટલે કે હી કોની માટે હવે જે છે ફ્રેન્ડ્સ એ યુધિષ્ઠિરજી માટે છે કે હવે તો એકલા જ જીવિત છે એની પાછળ ડોગ જાય છે અને જ્યારે પોતાની જર્નીમાં એન્ડ તરફ પહોંચ્યા એટલે કે મોક્ષ તરફ નજીક પહોંચે છે એટ ધ ટાઈમ હી સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ તેણે સ્ટ્રેન્જ શબ્દ લખી નાખો એસ ટી આર એન જી ઈ આમ સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યું એવું થાય પરંતુ અહીંયા અદ્ભુત એક વિચિત્ર એવી લાઇટ પ્રકાશ અજવાળ્યું જે છે તેણે પોતાની આસપાસ મહેસૂસ કર્યું અનુભવ્યું અને હી જોયું તો કે હી રેકોગ્નાઇઝ ઇન્દ્રા લખી નાખો શબ્દ રેકોગ્નાઇઝ આર ઈ સી જી એન આઈ ઝેડ ઇડી રેકોગ્નાઇઝ કરવું ઓળખવું તેનું વી ટુ છે રેકોગ્નાઇઝડ મેઇન ફોર્મ રેકોગ્નાઇઝ ફોર્મ થશે તો સિમિલર વર્ડ પણ લખી નાખજો તેનો રેકોગ્નાઇઝનો સિમિલર વર્ડ છે આઈડેન્ટિફાઈ લખો સ્પેલિંગ આઈ ડી ઈ એન ટી આઈ એફ વાય આઈડેન્ટિફાઈ કરો એટલે પણ ઓળખવું કે પોતે જોવે છે તો હવે ભગવાન ઇન્દ્રને તે યુધિષ્ઠિર ઓળખી જાય છે કોણ છે ધ કિંગ ઓફ ઓલ ગોડ સર્વ રાજાઓના સર્વ ભગવાનના પણ સર્વસ્વ એ ઇન્દ્ર ભગવાન તે કમિંગ ટુવર્ડ્સ હિમ ઇન હિઝ ચેરિયટ શબ્દ લખી નાખજો ચેરિયટ કાઉસમાં આપ્યું જ છે જોઈ શકો છો રથ પોતાના રથની અંદર બેસી અને શબ્દ આવી ગયો ટુવર્ડ્સ યાદ કરો ની તરફ જે હવે ફરીથી રિપીટ ના કરશો તો ઇન્દ્ર ભગવાન યુધિષ્ઠિરની તરફ પોતાનો રથ લઈ અને હવે આવે છે વેન હી કેમ ક્લોઝ જ્યારે તેઓ નજીક આવ્યા કે તરત જ ઇન્દ્ર ભગવાન જે છે એ સ્ટેપ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ પોતે રથમાંથી નીચે ઉતરે છે એન્ડ સેડ અને કહે છે ગેટ ઇન ધ ચેરિયટ યુધિષ્ઠિરા હે યુધિષ્ઠિર તમે આવો અને મારા આ રથની અંદર બેસી જાઓ તમારું સ્થાન ગ્રહણ કરો હે વત્સ યુધિષ્ઠિર તમે આ પોતાનું સ્થાન ગ્રહણ કરો આ બિરાજમાન થાઓ તેવી સરસ મજાની સિમ્બોલિક લેંગ્વેજમાં આ વાત કરી આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન હે યુધિષિર હું તમને અહીંયા હેવન સ્પેલિંગ લખી નાખું શબ્દ કહે છે હેવન એટલે કે સ્વર્ગ સ્વર્ગમાં લેવા તરફ માટે સ્વર્ગ તરફ લેવા માટે આવ્યો છું લઈ જવા માટે પધારેલો છું બટ યુધિષિરા રિફ્યુઝ ટુ ડૂ સો શબ્દ વપરો છે રિફ્યુઝ લખી શબ્દનો અર્થ રિફ્યુઝડ એટલે કે ના પાડવી મનાઈ કરવી કે યુષ્ઠિરે તે કરવાની મનાઈ કરી એટલે કે હું સ્વર્ગમાં આવીશ નહીં બિકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી કે શા માટે તેમણે ના પાડી તો હું મારા બ્રધર્સ વગર અને દ્રૌપદીજી વગર હું સ્વર્ગમાં આવવા માગતો નથી તેવું યુધિષિરે એ ઇન્દ્ર ભગવાનને સંબોધન કર્યું હી ધેરફોર સેડ ઇફ ધે ઓલ ડૂ નોટ કમ વિથ મી તેથી તેમણે યુધિષ્ઠે ભગવાન ઇન્દ્રજીને વાત કરી કે જો મારા ભાઈઓ અને દ્રૌપદી શ્રી જે મારી સાથે ન આવી શકે તો આઈ વિલ નોટ ગો વિથ યુ તો હું પણ તમારી સાથે સ્વર્ગમાં આવવા માગતો નથી એવી એમણે વાતની રજૂઆત કરી મિનવાયેલ વાત કેવી થઈ અત્યાર સુધીના આ પેસેજમાં આપણે જોયું કે એક ડોગ છે એ યુધિષ્ઠિરને હજી પણ ફોલો કરે છે જ્યારથી પાંડવો અને દ્રૌપદીજી હસ્તિનાપુર છોડીને નીકળ્યા ત્યારથી આ ડોગ તેમને ફોલો કરે છે મિનવાઈ હવે દરેક ભાઈઓનો અવસાન અને તેનો ક્રમ આપણને સિકવન્સ ખ્યાલ આવી ગયો છે બટ યુધિષ્ઠિરજી હજી જીવિત છે એકલા તે પોતાની યાત્રા આગળ તરફ ચાલી રહ્યા છે અને જઈ રહ્યા છે છેવટે થયું એવું પોતાની આસપાસ સરસ મજાનું તેને એક પ્રકાશ તેજ દેખાણું છે અજવાળું દેખાણું છે અને જોવે છે તો કોણ તો કે છે ભગવાન ઇન્દ્ર ભગવાન જે છે એ તેને દેખાય છે અને ભગવાન ઇન્દ્ર પોતાનો સી એટલે કે સી ફોર ચેરિયટ પોતાના રથમાંથી નીચે આવે છે અને યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર હું તને હેવન એટલે કે સ્વર્ગમાં લેવા તરફ આવ્યો છું લેવા માટે આવ્યો છું અને ચાલ તું આ મારા રથની અંદર બેસી જા પરંતુ યુધિષ્ઠિએ પાડી છે ના કારણ કે તેના બ્રધર્સ એટલે કે ભાઈઓ અને દ્રૌપદીજી જો ન આવી શકે સ્વર્ગની અંદર તો યુધિષ્ઠિર પણ કહે છે હું પણ તમારી સાથે આવવા માગતો નથી નથી અને નથી આવી બાબત તેણે જણાવી છે તો આની અંદર મીનવાઇલ યુધિષ્ઠિરજી સાથેની આ વાત થયું એવું ઇન્દ્ર ભગવાનને યુધિષ્ઠિરે મનાઈ તો કરી દીધી કે હું સ્વર્ગમાં આવીશ નહીં કારણ કે મારા ભાઈઓ છે એ અવસાન પામી ગયા છે અને મારે તેમને અને દ્રૌપદીજીને મૂકી અને તમારી સાથે સ્વર્ગમાં અવાય નહીં તો મારો ભાઈ પ્રત્યેની લાગણી આદરભાવ પ્રેમભાવ જતો રહે એટલે જેવું ઇન્દ્ર ભગવાન આવું સાંભળે છે તરત જ કહે છે હિસ્માઈલ્ડ એન્ડ સેટ ભગવાન ઇન્દ્ર હસે છે અને કહે છે કે માય ડિયર યુધિષ્ઠિરા હે મારા વહાલા યુધિષ્ઠિર વાય ડુ યુ વરી અબાઉટ ધેમ તું શા માટે તેની ચિંતા કરે છે તમે મુંજાશો નહીં દે આર ઓલરેડી ઇન હેવન તેઓ તો ચોક્કસપણે અત્યાર સુધીમાં સ્વર્ગમાં પહોંચી ચૂક્યા છે યુ ઓલ અલોન વિલ બી અલાઉડ ટુ 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 એન્ટર ઇન હેવન વિથ યોર લિવિંગ બોડી કે છે કે ઓ યોર યુ ઓલ અલોન કે માત્ર આ બધામાંથી તું એક જ એવો વ્યક્તિ છો અલોન વિલ બી અલાઉડ શબ્દ લખી નાખો અલાઉ પરવાનગી આપવી પરમિશનનો સિમિલર વર્ડ છે ટુ એન્ટર ઇન હેવન વિથ યોર લિવિંગ બોડી કે તું એક જ માત્ર પોતાનું લિવિંગ બોડી લખી નાખો શબ્દ જીવિત શરીર કે પોતાના જીવિત શરીર સાથે આ જીવ જીવન જીવતાની સાથે જ તું સ્વર્ગમાં આવીશ તેઓ માત્ર એકમાત્ર કિસ્સામાં પહેલું તારીફ સાથે આવું થશે પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિયટ કે ભાઈ તું ચિંતા નહીં કર તારા જે બ્રધર્સ છે એ બધા જ ભાઈઓને દ્રૌપદીજી ઓલરેડી હેવન સ્વર્ગની અંદર પહોંચી ચૂક્યા છે બસ તમે ચિંતા નહીં કરો હે યુધિષ્ઠિર માત્ર લકીલી તમે એક જ છો કે જે તમારા લિવિંગ બોડી જીવિત શરીરની સાથે સ્વર્ગમાં જઈ રહ્યા છું કારણ કે આપણી ઘણી વખત ફ્રેન્ડ્સ સ્વર્ગ જનતની બાબતો સાંભળી છે પણ એક તો છે ફિક્સ છે કે જો ત્યાં પહોંચવું હોય તો વ્યક્તિના અવસાન પછી જ એ મોક્ષના દ્વાર કે સ્વર્ગના દ્વાર વ્યક્તિઓને પ્રાપ્ત થતા હોય છે એટલા માટે હવે ઘટના શું બને છે તો યુધિષ્ઠિરને માત્ર એકને જ એલાવ એલાવ કરે છે કે પોતે જીવિત શરીર સાથે આવી શકે સ્વર્ગની અંદર સ્થાન પામી શકે એનો મતલબ કે એમાં કંઈક ખાસિયત હોવી જોઈએ તો જ આવી બાબત જણાવી હોય જેમ કે શું થાય છે કહે છે વેન યુધિષ્ઠિરા વોઝ અબાઉટ ટુ ટેક હિ સીટ ઇન ધ ચેરિયટ કે જ્યારે અબાઉટ ટુ અબાઉટ ટુનો મેઇન યુઝ છે ને ફ્રેન્ડ્સ જ્યારે કોઈ ક્રિયા કરવા તરફ જઈ રહ્યા હોય તે હમણાં જ આમ કરશે તે માટે યુઝ થાય છે કે જ્યારે યુધિષ્ઠિર પોતાની બેઠક છે એ ઇન્દ્ર ભગવાનના ચેરિયટ એટલે કે રથની અંદર બેઠક પ્રાપ્ત કરવા પોતે જઈ રહ્યા હતા કે તરત જ હી શો ધ ડોગ ફોલોઇંગ હિમ ત્યારે તેણે જોયું કે આ એક ડોગ છે જે મને હસ્તિના મેં જ્યારે અમે અમે લોકો નીકળ્યા ત્યારેથી અમને ફોલો કરે છે એટલે ધેન સડનલી યુધિષિરા ટર્ન ટુ ઇન્દ્રા એન્ડ સેઇડ અચાનક જ યુધિષિર ઇન્દ્ર ભગવાન સમક્ષ ફરે છે અને કહે છે પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇન ધ ચેરિયટ કે હે ઇન્દ્ર ભગવાન મને આ ડોગને આપણી સાથે રથમાં લઈ લેવા દો સ્વર્ગ તરફ હું એને પણ લઈને આવીશું કામ શા માટે ઇટ હેઝ બિન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર કે જ્યારથી અમે હસ્તિનાપુરને નીકળ્યા છીએ ત્યારથી આ ડોગ છે એ અમારી પાછળ પાછળ છે મારો સુખ દુઃખનો સાથી છે બધા જ અવસાન પણ તેણે જોયા છે બધા જ સુખ પણ મારી સાથે તેણે શેર કરેલા છે આઈ વુડ નોટ લાઈક ટુ ગો ટુ હેવન વિધાઉટ હિમ મારે એ ડોગ વગર ત્યાં સ્વર્ગમાં સ્થાન મેળવવાની સહેજ પણ ઈચ્છા નથી આમ તેણે જણાવ્યું ઇન્દ્રા લફ્ટ એટ હિઝ લવ ફોર ડોગ ભગવાન ઇન્દ્ર પોતાના આ એટલે કે યુધિષ્ઠિરના આ ડોગ પ્રત્યેના પ્રેમ માટે ખૂબ જ હસે છે અને ખુશનુમા વાતાવરણનો અનુભવ પણ કરે છે ઇ સીટ હાઉ કેન અ ડોગ એન્ટર ટુ અ હેવન તે પૂછે છે કે એક ડોગ છે એ આ હેવનની અંદર સ્વર્ગમાં કઈ રીતે સ્થાન પામે લિવિટ અલોન એન્ડ કમ વિથ મી કે એને તો છોડી દે હે યુધિષ્ઠિર મારી સાથે આવો હા એ ડોગ છે એ તો જીવિત છે હા એ જ્યારે મરશે ત્યારે એનું પણ સ્વર્ગના સ્થાન વિશે વિચારીશું બટ માત્ર તમને એકને જ અત્યારે જીવિત શરીર સાથે આવવાની પરમિશન છે યુધિષ્ઠિરા હાવ એવર રિમેઇન અનમૂડ શબ્દ લખી નાખો અનમૂડ એટલે કે ચલિત ન થવું બાજુમાં શબ્દ આવ્યો છે ફોર્મ એટલે પણ લખી નાખો મક્કમ રહેવું એટલે પોતાના કથનો પર સ્ટેટમેન્ટ પર યુધિષ્ઠિર મક્કમ રહ્યા અને હી શુક હિઝ હેડ પોતે ના પાડી એન્ડ સેટ માય લોડ આઈ કહે છે કે હે મારા ભગવાન હે મારા ભગવાન ઇન્દ્ર આઈ કેન નોટ એવું કહ્યું કે આઈ કેન નોટ ડુ ધેટ ના હું ભગવાન તે કરી શકીશ નહીં એટલે કે આ ડોગને મૂકીને હું આવવા મારી જાતને સ્વર્ગ તરફ લઈ જવા ઈચ્છીશ નહીં નહીં ને નહીં તેવી બાબત જણાવી એટલે કે ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં કેટલી બાબત જોઈ ક્વિકલી રિફ્રેશ કરી જેમ કે સૌ પ્રથમની વાત વેરી ફર્સ્ટ આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણનું અવસાન થઈ જાય છે એમના અવસાન પછી કોણ કોણ તો કે પાંડવો અને દ્રૌપદીજી તેઓને એવું લાગે છે કે હવે જીવનમાં કોઈ જ પ્રકારનું વર્થ મૂલ્ય હવે રહ્યું નથી નક્કી કરે છે કે આપણે હસ્તિનાપુર જે છે લેફ્ટ કરવું છે છોડવું છે અને જોતું રહેવું છે પરંતુ તેનું ચોક્કસ શાસન તો કોઈને સોંપવું પડે એ માટે તે કોને સોંપે છે પરીક્ષિત કોણ છે તો કે સન ઓફ અભિમન્યુ તેને એ હસ્તિનાપુરનું સંપૂર્ણ સમ્રાટ બનાવી અને પાંડવો તથા દ્રૌપદીજી આ હસ્તિનાપુર છોડવા માટે પેલેસ જે મહેલ છે તેના મુખ્ય દ્વાર પર ઊભા રહે છે લોકો પણ ત્યાં બિરાજમાન થાય છે વિદાય આપે છે છેવટે કઈ દિશા તરફ નોર્થ ડાયરેક્શન તરફ તેઓ ચાલે છે અને ધીરે ધીરે ચાલતા હિમાલય સુધી પહોંચ્યા અને તે રસ્તાથી તરફ આગળ માઉન્ટેન મેરુ સુધી પહોંચે છે કે સૌપ્રથમ પ્રથમ દ્રૌપદીજીનું અવસાન થાય છે બધા જ થાકી જાય છે અને ત્યારબાદ દ્રૌપદીજીના અવસાન બાદ સહદેવનું અવસાન થયું જેને બુદ્ધિ બુદ્ધિચાતરીઓ ઉપર ખૂબ જ અભિમાન હતું ત્યાર પછી નકુલનું અવસાન થાય છે કે જેને બ્યુટી સુંદરતાનું અભિમાન હતું હવે થાય છે એવું કે નકુલ બાદ અર્જુનનું અવસાન થયું કારણ કે તેમણે એક વખત સૂચન કર્યું હતું કે પોતે એકલા હાથે દરેક એનિમીઝને મારી નાખશે આમ કહી બીજા બધા શક્તિશાળી લોકો અથવા તો હિરોઝનું તેણે અપમાન કર્યું હતું છેવટે ભીમનું અવસાન થાય છે અને કારણ કે પોતાને પોતાની તાકાત ઉપર ખૂબ જ ગર્વ કે અભિમાન હતું તેટલા માટે અવસાન થયું ફાઇનલી યુધિષ્ઠિર એક જ બાકી રહે છે તેનો પીછો કોણ કરે છે ડોગ ક્યારથી બધાનો પીછો કરે છે જ્યારથી તેઓ હસ્તિનાપુરથી નીકળ્યા ત્યારથી તેમની પાછળ જાય છે ફાઇનલી યુધિષ્ઠિર જોવે છે કે એક બહુ જ સરસ મજાનું તેજ આવે છે અને જોયું તો ભગવાન ઇન્દ્ર જે છે એ પોતાના સી ફોર એટલે કે અંદર બેસીને હાજર થાય છે અને કહે છે કે ચાલો યુધિષ્ઠિર તમે અંદર સ્થાન હું તમને હેવન સ્વર્ગ તરફ લઈ જવા આવ્યો છું યુધિષ્ઠિર ભાઈ પાડે છે ના કે હું મારા ભાઈઓ વગર આવી શકીશ નહીં બટ કહ્યું કે એ તો ઓલરેડી હેવન સ્વર્ગમાં પહોંચી ગયા છે કારણ કે મૃત્યુ પામ્યા બાદ પહોંચ્યા છે માત્ર તમે એકલા જ છો કે જે પોતાના જીવિત શરીરથી પહોંચશો સ્વર્ગની અંદર સ્થાન પામશો યુધિષ્ઠિર પોતે ચેરિયટની અંદર રથની અંદર બેસવા જાય છે કે હવે તેમની નજર ગોડ એટલે કે સોરી ડોગ પર પડે છે ગોડ ઇન્દ્રને વાત કરે છે અને કહે છે કે આ ડોગને તમે મારી સાથે એન્ટર થવા દો અને ભગવાન ઇન્દ્રને જણાવ્યું કે તમે તેને આ મુજબ આવવાની પરમિશન આપો હવે કહે છે માય લોર્ડ આઈ કેન નોટ ડૂ ધેટ ધીસ ડોગ હેઝ શેડ ઓલ્ડ માય ટ્રબલ્સ સો ફાર કે આ ડોગ છે તેણે મારા બધા જ શબ્દ આપ્યો છે ટ્રબલ્સ લખી નાખો ટ્રબલ્સ મુશ્કેલીઓ દુઃખો એમાં સાથ આપ્યો છે સુખ દુઃખના સાથી રહ્યો છે હી હેઝ બીન ફેથફુલ ટુ મી ઉપરાંત આ ડોગ છે મને ખૂબ જ ફેથફૂલ વિશ્વાસપાત્ર રહ્યો છે ડોગ માટે તો કહેવાય છે ને કે કદાચ વ્યક્તિ વિશ્વાસપાત્ર ન બને વફાદાર ન બને બટ ડોગનો તો ગુણ છે કે તે હંમેશા વફાદાર જ બને બહુ સરસ બાબત પણ એક કહેવાય છે કે માણસ જ્યારે અત્યારે કોઈ પણ માનવી છે એ વાંદરા સાથે કે નથી રહેતો છતાં પણ ઘણી વખત વ્યક્તિઓને એવું કહે છે કે એ વાંદરા જેવો થઈશ નહીં અથવા તો બીજી બાબતમાં વ્યક્તિ જે છે માણસો આપણે એ ઘણી વખત માનવી ગધેડા સાથે પણ બહુ ઓછા રહે છે નહીવત રહે છે તો પણ ઘણી વખત માણ માણસોને કહેવામાં આવે છે કે ભાઈ તું ગધેડા જેવો નહીં થાય બટ જ્યારે દુઃખની વાત તો એ છે મિત્રો કે માણસો જે છે એ ડોગ સાથે રહે છે એને સોસાયટીની અંદર આવતા જતા જોવે છે ઓબ્ઝર્વ પણ કરે છે છતાંય કૂતરાની સાથે રહેવા છતાં કૂતરાની જેમ વફાદાર જે છે વ્યક્તિઓ નથી હોતા એટલે આ વફાદારીનો ગુણ જે છે એ આપણે હંમેશા ફેથફુલનેસ જેને કહીએ એ ડોગ પાસેથી મેળવવાનો હોય છે અને કહે છે કે આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ હું એ ડોગને પાછળ છોડીને તો ન આવી શકું ઇફ આઈ ડૂ સો અને જો હું એમ કરું તો ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વીલ બી ડિસ્ટ્રોઈડ કે જો હું અત્યારે ડોગને છોડી સ્વાર્થી બની અને પાછો આવી જાઉં તમારી સાથે સ્વર્ગની અંદર સ્થાન પામું તો અત્યાર સુધીમાં જેટલા પણ ગુડ સારા કાર્યો મેં કર્યા છે તે બધા જનો ડિસ્ટ્રોઈડ એટલે કે વિનાશ થાય અને તે યોગ્ય કે યથાર્થ બને નહીં નહીં ને નહીં એટલા માટે ફોર યુધિષ્ઠિર અ ડોગ વોઝ અ મિયર ઇમ્પોર્ટન્ટ થેન હિઝ ઓન વાઈફ એન્ડ બ્રધર્સ કે એ ભાઈઓ અને દ્રૌપદીજી કરતાં પણ એ વધુ મહત્વ ધરાવે છે યુ અગ્રી ટુ ધ સ્ટેટમેન્ટ એન્ડ વાય આવું સ્ટેટમેન્ટ કહે છે કે શું તમે તેની સાથે સંમત છો અને શા માટે તેવી બાબત જણાવે છે હવે કહે છે એઝ સુન એઝ યુધિષ્ઠિરા અટર્ડ ધીઝ વર્ડ્સ બહુ સરસ મજાનો શબ્દ છે શબ્દ લખી નાખજો અટર્ડ યુ

કહે છે કે ડોગ જે છે એ યુધિષ્ઠિરની બાજુમાં પોતાનો આકાર ધારણ કરે છે ઓફિસ ફાધર ધર્મા કે તેમના પિતાજી એ દૃશ્યમાન થાય છે અને તે કહે છે હી એડ્રેસ યુધિષ્ઠિરા કે યુધિષ્ઠિરને સૂચન કરે છે સંબોધન કરે છે અને કહે છે સન આઈ એમ પ્રાઉડ ઓફ યુ હે મારા દીકરા હે પુત્ર યુધિષ્ઠિર હું તારી ઉપર ખૂબ અમને ગર્વ છે ખૂબ જ વિશ્વાસ છે યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ તે હંમેશા તારા જીવનમાં ધર્મનું પાલન કર્યું છે પોતાની નીતિ હંમેશા સાચવી છે ઈવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ આજે પણ તે પોતાની નીતિ જે છે પોતાની રાહ છે જીવનની સત્યનો જે માર્ગ છે અને સ્વાર્થીપણું છે એ દૂર કર્યું છે અને માર્ગ સારામાં સારો અપનાવ્યો છે જેથી સ્વાર્થી ન બની અને તું આ ડોગને પણ લઈ જવા તૈયાર થાય છે ભગવાન ઇન્દ્ર કહે છે કે તેને તું મૂકી દે છતાં પણ તે નાના એવા જીવનું પણ વિચાર્યું છે ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ટેસ્ટ તારી એક આ પરીક્ષા હતી એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ અને એ પરીક્ષામાં તું સફળ થયો છે પાસ થયો છે ગો વિથ ઇન્દ્ર ટુ હેવન યુ ડિઝર્વ ઇટ તું ભગવાન ઇન્દ્ર સાથે જીવિત શરીર સાથે સ્વર્ગમાં જા તું તેને સ્વીકારે છે તેને લાયક છે અને ખૂબ જ સારામાં સારો અનુભવ મેળવે તારું જીવન ખૂબ સાર્થક થયું છે અને ખૂબ સારામાં સારા સુખની તું પ્રાપ્તિ કરે મૃત્યુ પામ્યા પછી પણ ઘણા લોકો સ્વર્ગને નથી પામી શકતા જ્યારે તું પોતાના લિવિંગ બોડી જીવિત શરીર સાથે જઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ આ બહુ સરસ મજાની સ્ટોરી અલ્ટિમેટ કમ્પેનિયન બહુ છેક સુધીનો સાથીદાર ડોગ એક આફ્ટર ઓલ ધર્મા કે જેનો ઓબ્ઝર્વ કરે છે એને છેક સુધી યુધિષ્ઠિરની પરીક્ષા લે છે લઈ રહ્યા છે અને જેની અંદર એ ખૂબ જ સારામાં સારી રીતે સક્સેસફુલ પણ થઈ જઈ રહ્યા છે અને છે તો ફાઇનલી યુધિષ્ઠિરા હવે શું કહે છે એ બાબત આપણે આની અંદર જોઈ યુનિટની અંદર પાંડવો અને દ્રૌપદીજી તેમની અંતિમ યાત્રા તરફ કઈ રીતે જીવનને સાર્થક બનાવે છે તે બાબત જોઈ છે આ યુનિટની ટોટલી જે કાંઈ વોકેબલરીઝ છે તે તમારે કમ્પ્લીટલી પ્રિપેર કરી નાખવાની છે નોટ ડાઉન કરી લીધી હશે ઇન ટુ હોમવર્ક તમારે થ્રી ટાઈમ્સ હોમવર્કની અંદર લખી અને સબમિટ કરાવવાની રહેશે આટલી સ્ટોરી સુધીનું મિનિંગ અને કન્સેપ્ટ ફ્રેન્ડ્સ ક્લિયર કરી રાખજો નેક્સ્ટ આપણે મળીશું ત્યારે બાકીના ટોપિક પર આગળ જઈશું ત્યાં સુધી બધા જ પ્લીઝ ટેક કેર ગુડ બાય થેન્ક યુ વેરી મચ જય હિન્દ